વાત એક અંધારિયા મુલકની, વાત આપણા સમાજની, કે જ્યાં અંધશ્રદ્ધા આચરો ઓઢી બેઠી છે, રિવાજો અને માન્યતાઓનો આચરો કઈ કેટલાયને ભળખી ગયો, કઈ કેટલાય ચહેરાઓ સદીઓથી ભિસાયા આ આચરા હેઠળ, એવા ચહેરાઓ કે જેની નામ સિવાયની પણ એક ઓળખ છે. માં સીતા સુરેશ સોનાવને મારા ડવર મરી ગયા તો મારા પોસા બાળ ગુલાવ ખાટેલ લીધા, માથર આટું ઓખાટેલ લીધા, તઠો પોસા બાળકતા બાળકતા એક પોસા તે પોરેની બહેની હતી, તઠ યલા સોનગીરલા હતા, તે બીમાર પડના તે લયા, તઠ ત્રણ ત્રણ દિવસ હતી પોર મરી ગયા. મંગતે એ ભગત લયા, ભગત લયા તો હોળા ગાવ ટાંકી દીધા, માં સાંગામાં કાશવરું ખાઓ, માં જગા નતું, માં પોરા બાળગી કુટકા ખાય ન જગા, ડાકણી હોય રેવા નહીં દે તને મારી નાખો એમ જ કે જબરદસ્તી પો પાટીલ અને કારબારી જબરદસ્તી, નાહી તું જ તે ભગતલા ભીતલા લઈ જા તેલા શિકાપત દે, અને એ ન તો વલા ટેમકા દેખન માલા એ જોડ, આઠ વાગ્યા પાછું મારની ઢાકાએ સાંગા તુલા તો મારી ટાકો તુલા જીવન તો બુજી દેવો, જમીનમાં નીપિયાવાનું નેહર ભાઈને એમ, અને મારો છોરો મોદો પડી, મારો ઢોરો મોદો પડી, મારો કુકડો મોદો પડી, આશા કરતા કરતા સાંગ ભગત સાંગ, હા સાંગ એક કોમડા લાગે સાંગ, હા એક કોમડા, હા દૂસરા એક કોમડા સાંગ, માલા સાંગત જોડો તાકો સાંગત જ સાંગ તું, હા દૂસરા કોમડા, હમ આજુ કાંઈ લાગે હ રાતભર ન આશા દિવસ કાંઈ તે આના ના તે ટાઈમલા મંગ ત્યાં ડાલખી હોળી હોળી તેમાં કાંઈ કાંઈ ઠેવા બનવી, અને તે માને ડોકીવર જબરદસ્તી તેમ કા હાથમાં સાંગ નાય તો તુલા મારું જીતી જ બુજી દેવ, મંગ મશાનમાં લાવ ગાના તેમ કા કરી દેવા, ગાના લાવ આતામાં ગાના કાંઈ લાવું કાંઈ જ નહીં તો ગાના કાંઈ લાવ, તઠું મશાનમાં લીધા કાપ કોમડા નહીં તો તું લાઠ જ બુજી દેવ, મને ડાકણ એમ કરીને પેલું તે શું પા કર્યું કે ડાકણ છે એમ, નેકર કે બાર નેકર એમ કરીને આથી આઈ તોણી કાઢી દઈને તાળું ચડાવીને પોચ લીટરનો કેરબો ભરી લઈને કે ગવરકુટી બાળતા, અને બસ બોકડ્યા કાપ નાય બાબા મસા હઈ ના તા તા તું લાઠ જ બોજો, તે મોટી વસ્તુ માને વસ્તુ કોઠ કપાય છે, ઓય વય રંગ કરવા આવી આ રાતે બા વગડામાં બાવળો ઠણ જઈને ઊઈ રહ્યો, મારા જેઠનો છોકરો બીમાર થવાથી પછી મને મારા જેઠે ડાકણ કાઢી, ડાકણ કાઢીને મને ધારિયાનો ઝટકો માર્યો, એક બેન ને ડાકણ કરીને ઝાડ અંગન બાંધીને માર્યું, લાગો તો એમને દવા કશું નીકળી દી, આજ ગી હું તે ઘેર આવીને દારૂ પી પી કીધો, દારૂ પી પી કીધો, નોકરી છોડીને પાછા બિલગાડની બદલી થાય તો હું જાઉં, બિલગાડની બદલી ન થાય નહીં તો એમ કરી નીકળી જો, પછી એ પરું હું તે લાગેલું તે પરું થઈ ગયો, પરું થઈ ગયો, પરું થઈ ગયો, પછી હું તે માર હલતો ગયો, એટલે પછી હું ડાખણ કીધી, આ કે હું તે ડાખણી છે મારા મૂળમાં, હું તે કોન ભટકે છે ને મૂઠ પાકી જી છે ને એ મને ખાવા કરે છે ને એમ કરે ને ઉમદો કરી મારા ઘેર આવી ચડી જાય, એ તો ઘાસ લેવા ગઈ હતી એના ઉપરથી પછી એ પેલા હાવા અમારે કટું બી એ આવીને ભાઈ ડાખણ એમ કરે આ ડાખણ છે મારો છોકરો ખાઈ જાય છે, મને લાકડાને ગરજા મૂક્યા પછી ગાબડું બહાને મરતો, મારો છોકરો આવે ને મને પછી કેમ મારે માને મારે છે એમ, પેલાને છોકરાને તલવાર માથે મારી દીધી માથામાં થયેલો તો પણ આ ડાખણ બોલા ઘી ડાકણ હે મારી હતી, આ એ પથ્થરમાં રોકી દીધો તો આ જમણે પોકી, આ પછી બુદમે પથ્થરમાં રોકી દીધો તો એ વાગી ગયું હતું, પછી મારા ઘરવાળાને મગજમય મારા ઉપરમાં વાગ્યું તને, પછી વેસમે પડવા આગ્યા તને, તે લોખંડનો હળવ્યો મારી દીધો એટલે આ ડાક પડી ગયો, તકલીફ તો આ મારી તીજ લાગતું હતું જી કે પછી દવાખાને પાસે મેગ્રેસ ગયા હતા, પર મારા દેવર હતા ને ભૂપભાઈ આણે પથ્થરમાં રોક્યો કે અહીંયા એટલે એટલે ફરતીને તો એ પાંચ મિનિટ મેં તેતરવાજુને રમાડીને લઈ લીધું, પાંચ મિનિટ મેં રમાડીને લઈ લીધું,
ડાકણ હે ડાકણ ને ને દકાન બદલે તો મત કે મત આપ ડોર મર જે ને બાખર મર જા બદલે આ માથે ના સોરા હા જમી પડાવી દે ને ને દીવા દી ને કમાવા દી હિસાબ પાડે ને તો પછી અને હારી જમી લે લીધી છે તેથી ની ને જમી દે તો ભાઈ એન હરખી છે પણ વિષણી હરખી થઈ પણ એને જાઈને તો પણ કરવાનું પછી મત સાંજે થાય પછી મારા બાપા હાજ્યા તો પછી ઘેર ગયા હું ઠર ગયા લઈ ગઈ હા સુધી પડજો અમે કહે જ નહીં એમ છોકરાને મારે દીતો પહી નહીં અને પત્તર વાયો ને તે હું દોનો દોકડી ગયો હતો માતું ફાટી ગયું હું વેસે પડવા ગયો વાઈ દીધો પથ્થર મારતી કશું થાય નહીં તો પણ પથ્થર મારી દીધો ને અને તમારા મમ્મીને એ લોકો શું કઈ બોલાવે પોતે હવે કોઈ કહેવા વાળું નથી એટલે જમીન ઘેર વાળો નહીં તો વાવણા નહીં દે સોરો આમ અમે બોલીએ ને એ બધું કે હમ બોલે તો પાછા મારવા આવી જાય કે વાર પહાણ તણે અમે કશું નહીં બોલીએ રોજી હું બેઠી બેઠી ઘરમાં પીહી આ હેતી જગા હે જે ઘેર વાળાને આ જેમ હતી અને જગા બધે દોડી પાસે તો તમ પહા જગા ગણી હે તારે અમને જગા આપી દો બટકો એ કરું કે આજ આદમી કે તેઓ વેખલો ને તો કુમારે આદમી દેખ એક કલાક બીડી પીવા જતા દુકાને વાહન વાય જોઈ રહે તો આજ આદમી ની દળ મારી વખત હે શિવ હે કા ડારંગુ કેમ બહુ ફરક કરે એમ બોલવામ કાળો ફૂલે ઘણો તારી માની એમ કરું તારી માની એમ કરું એમાં આવડી જાવ ને તું તર મન દર્શે હું એ ગમવા ને જે સ્ત્રીનો હાથ વ્યવહારમાં સુકન્યાય ગણાય છે, જે પાંચેય આંગળીએ પૂંજાય છે, બાળકને ઉછેરનારી માં કે ઘર સાચવનારી પત્નીને ડાકણ કહેવાની પાછળ હકીકત શું છે? શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના ઓથા હેઠળ સ્વાર્થની એવી તો કઈ રમત છે? એ પ્રથા તો 30 વર્ષથી બંધ થઈ ગઈ કે આ એવી એક બાબત છે કે આ ડાકણ કહીશું તો અમને મિલકતમાં જમીન હોય કે પૈસાની બાબત હોય કે જે કંઈ હોય તે પણ એમાંથી ભાગ ન મળે એના માટે આ બેનને આમ હેરાન ગતિ કરીને દૂર ભગાડે છે કુટુંબ. મારા જાણા મુજબ આવું તો આ નિયમ અમારા હિન્દુ ધર્મ નિયમ એવું છે જ નહીં. શરીરે નબળી જરી હોય બોલતી ઘણી હોય ને જરી સોમળી હોય શ્યામ હોય એના ઘરમાં બચારીને કપડા નહીં મળતા હોય બરોબર આમ એક બેન બહાર નીકળી પડે એને જ ડાકેન કી દે. કોઈ પાછળ છોડું છોકર કોઈ બીજું કોઈ હોય ના એક બે જ જણ હોય એમ તો એમના ઘરવાળો મરી ગયો હોય અને પેલો અમને એમ થાય કે હવે આ બૈરાને અમારે કાઢી મૂકવું છે નથી રહેવા દેવું અમારે જમીન અમારા ભાઈની લઈ લેવી છે એમ કે એટલે એ બૈરાને ગમે તે રીતે એને ડાકણ કે ગમે તે રીતે પણ એને નહાળી મૂકો અને પછી એ જમીન એ લોકો લઈ લે એમ. મિલકત હોય એવું તેવું લૂંટી લેવા સારું એ લોકો એવું કરે એમ એમની જમીન જાગીર બકરા
ઘેર બાર હોય બધું, એ લોકો એમ કે એમને નહાળી મેલી, પણ એવી ડાકણ કહેવાતું જ નહીં કે છે ડાકણ. મેં આજ સુધી માની જ નહીં કે ડાકણ છે. સ્ત્રીને કે બીજા કોઈને એ મારે છે, અને એ મારે છે ત્યારે તો હિંસા દેખીતી જ છે. કોઈ એને એની પાસે કોઈ છોકરો છોકરી નથી, એટલે એમાં એટલા આ લોકો આવું કરતા હોય કે એની સેવા બજાવી અને પછી કંઈક એના ગયા પછી કંઈક એમનું જે કંઈક મિલકત ખાવાનું. આ તો તરત પેલો એક ભાઈ મટ્યો અને આ છે એને હાડું નહાડવાની કોશિશ આ લોકો ઉપાડી દે. બાકી આ ભ્રમ છે, અત્યાચાર છે. મને બહુ અનુભવ છે એમનો કે કેવી રીતે કે હું ઘેર નથી હોતી બે દિવસ ચાર દિવસ તો મારા છોરા એમની જોડે રહે ખાવે પીએ બધું સારું સંબંધ છે અમારે ને એમનો, પણ હું નહીં માનતી કે દૈલીબેન ડાકણ છે એમ. લોકો બધા કે એકલી રહે છે એટલે એના ઉપર કોઈ બી એ લગાવીને એને એ કરવાની કરે. હવે આમ તો ઘાલે ઘાલવા દેવાનું, ભગવાન ક્યાંથી ચોખ્ખો આવ્યા છે એને ચોખ્ખો જ રહેવાની. કે તું બીતી નહીં તું એમ નહીં કરતી, પણ મને એવું લાગતું જ નહીં કે દૈલીબેન ડાકણ છે એમ. હોય નહીં પછી કઈ થી કહેવાનું, મને લાગતું જ નહીં. હું ચાર દિવસ હમણાં વડોદરા ગયેલી તો એમને ઓપીને ગયેલી હું કે મારા છોરાને જોજો તમે બધા ઓપીને જેલી ને કોમી રંખાણમાં હું એક રાત એમની જોડે રહેલી. રોટલા બનાવો ને ખાધું પીધું બધું, છોરો આવીને મારી જોડે રોટલો ખાઈ ખાધું પીધું બધું જ કર્યું. ફરી હું નાહી ગઈ હવારમાં, મારા બકરા હતા ચાર પાંચ એ બી એમને દલાર્યા. લોકો એમ કહે કે એ હારી નહીં, પણ હું નહીં માનતી કે હારી નહીં એમ. કેવા વારી કેવા દેવાનું પછી ધીરે ધીરે આલવાની અસલ કરી. હા દાઈબેન ને ડાકણ બધું ગામ કે છે એટલે આપણો ને અનુભવ નથી. તારે તો એમ લાગતું હતું કે હશે, પણ મને અનુભવ થયું જાણું ત્યારથી મને એમ લાગે છે ખરેખર એ છે નથી. કોઈ કહે છે તો આપણોને બી ગુસ્સો આવે છે. એટલે આપણી આ ખોટી એક માન્યતા છે, અંધશ્રદ્ધા છે, એના કારણે આપણે વેમાઈ જઈએ છીએ અને વેમાઈ જવાના કારણે આપણા કુટુંબમાં કે ગામની અંદર ક્લેશ વધારી મૂકીએ છીએ. ખરી રીતે આ ખોટી વાત છે અને ખરી રીતે આ તમે આ જમીન પડાવવા એની મિલકતને સારું આ તમે ઓને ખોટો માથે પાડો. ત્યક્તા વિધવા અને એકલી બહેનો ઉપર ખોટું આર મૂકીને એમની મિલકત પચાવી પાડવાનું કાવતરું એટલે ડાકણ. જો કે આ કાવતરાની હવે બહેનોને ખબર પડવા માંડી છે. આ બધી બહેનો ક્યાંક સરકાર સમાજ કાયદાને સાથે રાખીને તો ક્યાંક પોતાની મેરે ન્યાય મેળવવા જજુમી રહી છે. મને એમ લાગ્યું કે હું ડાકણ નથી, પણ મને કેમ એ ડાકણ કાઢે, ભલે મારું મસ્તક જાય ધડ જાય પણ હાળા એને પણ મારી નાખું. એટલે મને હિંમત આવી, પછી મેં એ બળવાન ઘેર હું ત્રણ ધક્કા ખાધા કે ભૂવો જો કોઈ એમ. પછી એ ભૂવો નાહી જો એટલે સીધો પાંચ દિવસે એ ઘેર આવ્યો. પછી ગામનું હું પંચ ભેગું કર્યું અને કીધું કે એવી છે જ નહીં, તમારે બીવાનું જ નહીં એમ બધાને મેં કીધું. મેં પોલીસ ફરિયાદ આપીને સામેવાળા ભાઈ છે એ ધારાસભ્યને ત્યાં ગયા એટલે બંને પાર્ટી પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ ગયા. આમ તો અમારી પાસે ડાકણ બાબતના કેસો અવારનવાર આવ્યા કરે છે, પરંતુ આમ એક માસમાં ઓછામાં 10 કેસો તો આવે. આમાં તો જલ્દી જ અમે એને કોઈ ગુનો દાખલ નહીં કરતા. ઇન્ડિયન પેનલ કોડની કલમો જનરલી લગાડવામાં આવે છે અને એ કાયદા હેઠળ જ આરોપીઓ સામે ચાર્જશીટ કરવામાં આવે છે. આવા પ્રકારના કેસોમાં હમણાં હાલ પોલીસ સ્ટેશનમાં 151ની કલમ લગાવે છે અને 110G લગાવે છે અને અમુક મતવળી મારી હોય ને જો એ બેનને લોહી નીકળી હોય 498 લગાવી દે. મારા મારીના કેસમાં 324 હોય, સિરિયસ ઇન્જરી હોય 326 હોય, પછી આ લોકો ઘર હરગાવી દે તો 436 હોય, 435 હોય, આ ટાઈપના જ ગુનાઓ દાખલ કરવામાં આવે છે. આવા કેસો મોટા ભાગે બહાર નથી આવતા અને જેટલા કેસો બહાર આવે છે એમાં જે વિક્ટીમ હોય છે ભોગ બનનાર હોય છે એમને પોલીસ ફરિયાદ નોંધાવવામાં તકલીફ પડતી હોય છે. ફરિયાદી અને એના ઘરના માણસો જે કે તું ડાકણ છું એમ કહી મને માર માર્યો એનાથી બીજા કોઈ માણસો એ વાતને સપોર્ટ કરતા નથી. ફરિયાદી અગર તો એના ઘરના માણસો
સમાજમાં કોઈ માણસ આ વાત માનવા તૈયાર નથી, કોઈ કહેવા તૈયાર નથી. સ્ત્રી અત્યાચારના જુદા જુદા પ્રકારે ઘણા બનાવો બનતા હોય છે, ચાહે ભ્રૂણ હત્યા હોય કે ઘરેલું હિંસા હોય કે પછી આવા ડાકણનો મુદ્દો હોય, પણ એમાં છેવટે ભોગ તો એક સ્ત્રી જ બને છે. એ ઘરેલું હિંસા માટે કાયદામાં કંઈ જોગવાઈ થઈ તો પણ બીજા નામે પણ સ્ત્રી ઉપરના અત્યાચારો તો ચાલુ જ રહ્યા છે. ડાકણ બાબતનો જો કોઈ કેસ અમારી પાસે આવે, કોઈ કોઈ ભાઈ અમને આવીને એમ કે સાહેબ અમને આ ડાકણ કહે છે અને ડાકણનો વેમ રાખી અને અમને હેરાન કરે છે, ત્રાસ આપે છે એમ કે, એટલે અમે તાત્કાલિક એની ફરિયાદ લઈએ છીએ અને તાત્કાલિક સામવાળો જે વ્યક્તિ હોય એને લાવીને ત્યાં અટક કરીએ છીએ અને એની પર અટકાયત પગલાં લેવામાં આવે છે. એવી સજા થતી હોય તો એને ખબર પડે કે ફરી વખત નહીં કહેવું એવું, પણ આજ દિન સુધી જિંદગીથી આ બહેનો પર થતી હિંસા ચાલી આવી, પણ એક પણ વ્યક્તિ ડાકણના કિસ્સામાં સજા થઈ કે એ પૂરાયો એવું નથી બન્યું. અત્યારે બહેનો અને ભાઈઓ મળીને પંચ કરીએ છીએ, જે ગામમાં અમે પંચ કરીએ છીએ ત્યાં ફરી આ બહેનો આવશે તો આપણે સાચો ન્યાય આપવું જ પડશે. એવી રીતે ગામોમાં એક છાપ ઊભી થઈ છે પંચ કરવાની અને પંચમાં ન્યાય પણ મળે છે. સંગઠન બન્યું છે ત્યારથી અમે કાયદાસર એની કાર્યવાહી કરી શકીએ છીએ. અમે પેલા ની બોલી શકતા ની જાગૃતિ હતા, પણ અત્યારે અમારી બહેનો ને ડાકણ કે એનું પંચાણું પણ કરીએ. કોક ને ડાકણ કીએ ને એટલે પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી શકે એ બેન, અને તમારી પર ગુનો લાગશે. આ તો એના પર કેસ થાય, એના પર અટકાયત પગલાં થાય, બદનક્ષી નો દાવો ભી મૂકી શકાય, કોર્ટ કાર્યવાહી થઈ શકે. કાયદાકીય રીતે એને શિક્ષા થવી જોઈએ અને એ રીતે પણ એ આપણે એને ઓછું કરી શકીએ, એને કાયદો પણ સમજાવવો જોઈએ. એટલે કાયદામાં સ્પેશિયલ આ જ મુદ્દા માટે તો કોઈ જોગવાઈ છે જ નહીં. ખરેખર તો કોઈ સ્ત્રીને ડાકણ કહેવી એ એક સ્ત્રીની માનહાનિનો પણ સવાલ છે અને માનહાનિ માટે ફોજદારી કાયદામાં કલમ છે 499 બદનક્ષીનો ગુનો, એ હેઠળ ગુનો દર્જ કરી શકાય. પણ અમારી ધ્યાન ઉપર જેટલા પણ કેસો આવ્યા છે એ બધા કેસોમાં દેખીતા ગુના બન્યા હોય, જેમ કે માર માર્યો હોય તો ફોજદારીની 323 કલમ, કે ઘર બાળી નાખ્યું હોય તો IPC 436 કે ગાળ દીધી હોય તો 504, ધમકી આપી હોય તો 506(2), એ રીતે એ બધી કલમો નોંધવામાં આવે છે. પણ બદનક્ષીની જે કલમ છે 499 એ પણ એ નોંધવામાં આવતી નથી. એટલે કે એ વસ્તુ તો ધ્યાન ઉપર આવતી જ નથી કે કોઈ સ્ત્રીને ડાકણ કહેવી એ એની માનહાનિ છે, એની બદનક્ષી માનહાનિનો સવાલ છે અને એની બદનક્ષી છે. એ હજુ સુધી તંત્રને ના ધ્યાન ઉપર છે જ નહીં, એટલે એ કલમનો એ ઉપયોગ કરતા જ નથી. ભારત સરકારે જે વિવિધ સમજૂતીમાં હસ્તાક્ષર કર્યું છે એને સીડો, સ્ત્રી વિરુદ્ધ અત્યાચાર અટકાવવાની સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે, એમાં પણ અમુક કલમોનો સમાવેશ કરવામાં આવે છે જ્યાં આવી કુપ્રથાઓને રોકવાની વાત કરવામાં આવી છે. એના નામે એક જાતની હિંસા કરવામાં આવે છે, પણ આ હિંસા અટકાવવા માટે સરકારમાં અને પોલીસ સ્ટેશને કડક કાયદો બનાવવો પડે. કલમ 5 જ્યાં સામાજિક અન્યાયો થઈ રહ્યા હોય, જે રૂઢિ રિવાજો ચાલી રહ્યા છે એને, જેના દ્વારા સ્ત્રીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેને અટકાવવા માટેની વાત કરવામાં આવી છે. આટલી બધી સમજૂતી હોવા છતાં પણ સ્ત્રીઓનું માનવ અધિકારનું હનન થાય છે, તેમના વિરુદ્ધ અત્યાચાર મિલકતના નામે, પૈસાના નામે કે એમની શારીરિક હિંસાના નામે થતા હોય છે. એ પણ સરકારને જોવું પડે, સરકારની જવાબદારી છે. બાકી તો જ્યાં સુધી કોઈ સ્ત્રીને માર મારવામાં કે એને શારીરિક નુકસાન કે શારીરિક અત્યાચાર થાય ત્યાં સુધી રાહ જોવી પડે. આપણું લાકડું નહીં મારે જડે નહીં મળે, અહીંયા લાંબી શેડ કરી નાખું. ઓ તા હું અબડે છે, તમને કેવું લાગે? તમે ભણેલો છો, કેવું લાગે તમને?